Hello children, welcome to home learning ma. હું હેમાંગી સા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 10 ના સ્પેલિંગ શીખ્યા. ઉચ્ચારણ સાથે તેની એક્સરસાઇઝ કરી ઉચ્ચારણને અર્થ લખો, અંક પરથી સ્પેલિંગ લખવા, ખૂટતા મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરવા, પછી 11 થી 20 ના સ્પેલિંગ શીખ્યા, તેની એક્સરસાઇઝ પણ જોઈ અને 21 થી 30 ના સ્પેલિંગ પણ શીખ્યા અને તેની એક્સરસાઇઝ પણ જોઈ. હવે આપણે આજે તમારી બુકમાં આપેલ પોયમ પેજ નંબર 13 ઉપર જે પોયમ આપેલી છે લેસન 2 માં 1 2 વગર માય શું તે શીખીશું અને તેના ઉચ્ચારણ સાથે આજે સ્પેલિંગ શીખીશું અને તેના સેન્ટેન્સ પણ શીખીશું. સૌ પ્રથમ લીટી છે એટલે
બીજી લાઈન જોઈ. હવે આપણે ત્રીજી લાઈન જોઈશું. 5 6 પિક અપ સ્ટિક. 5 6 પિક અપ સ્ટિક. 5 એટલે 5. FIVT ઉચ્ચાર થશે 5 અને ગુજરાતી અર્થ થશે 5. પછી છે SIX ઉચ્ચાર થશે 6 અને અર્થ થશે 6. પછી છે પિકઅપ. PICKUP પિકઅપ, તો પકડીને ઊંચકવું. પછી છે સ્ટિક. STICK સ્ટિક. સ્ટિક એટલે લાકડી. 5 6 પિક અપ સ્ટિક એટલે 5 6 લાકડી પકડીને ઊંચકો. હવે આપણે આગળ જોઈશું. પછી છે 8. EIGHT 8 એટલે 8. પછી છે લે. લે એટલે મૂકવું. BIG
બિગ એટલે મોટું. પછી છે એફ એ ટી, એફ એ ટી સ્પેલિંગ નું ઉચ્ચાર થશે ફેટ અને અર્થ થશે જાડું. પછી એચ ઈ એન, એચ ઈ એન એન એટલે મરઘી. તો વિદ્યાર્થી મિત્રો આ પોયમની સાથે સાથે તમને નંબરના સ્પેલિંગ પણ આવી જશે. દાખલા તરીકે પહેલી લીટી છે વન ટુ, વન ટુ બકલ માય શુ, તો વન અને ટુ નો સ્પેલિંગ તેમાં આવી જાય છે. બીજી લીટી છે થ્રી ફોર, થ્રી ફોર શટ ધ ડોર. અને પછી છે ફાઇવ સિક્સ પિકઅપ ધ સ્ટીક, સેવન એટ સ્ટ્રેટ ધ લેગ, નાઇન ટેન અ બિગ ફેટ હેન્ડ. પાંચે પાંચ લીટી જાતા જવાની છે. સ્પેલિંગો ઉચ્ચાર અર્થ સાથે તમારે નોટબુકમાં લખી તૈયાર કરવાના છે અને 1 થી 10 ના સ્પેલિંગ પર નંબર્સના તૈયાર કરવાના છે. હવે આપણે આગળના લેક્ચરમાં અંગ્રેજી પોયમની લીટીમાં ગુજરાતી અર્થ સાથે